પણ તોય કોઈને કઈ હુજતું જ નથી. હું તો એમ કહું છું કે અત્યારે જે આપણે આ મોજ કરી છે ને, એ આપણા ગઢાએ કંઈક કર્યું છે ને, એટલે આપણે આ મોજ કરી છે. 20-20 જોડી લુગડા હોય ને 15-15 જોડી જોડા હોય ને, તમે જોવો ના કરી, એક એક જોડી જોડામાં 3 જણાનું હાલતું હોય, એવો સમય આપણા ગઢાએ કાઢ્યો છે. અરે ભૂખ્યા હોય રે, ભૂખ્યા છોકરાને મોટા કરે, એમને ખવરાવે, આડું ઉડું લઈ આવે ને એને ખવરાવે, ને માવતર ભૂખ્યા હોય રહેલા એવા મેં મારી નજરે દાખલા જોયા છે. હવે અત્યારે આમ દામ ને ઠામ છે, પણ દુનિયા રોવામાંથી જ ઊંસી નથી આવતી કે અમારી પાસે કંઈ છે જ નહીં. અમારે અરે પણ શું નથી ભલામણ, આ કરોડો રૂપિયાનો દેહ આપ્યો છે, આનેથી શું ન થાય? આ જેટલું તમને આ દુનિયામાં તમને મને દેખાય છે એ બધું ઊભું તો માણસે જ કર્યું છે ને, ભગવાને કર્યું છે. ભગવાને જે કર્યું છે એ તમારે મારે જોવું નથી. એક મંદિરમાં તમે જાઓ અને મૂર્તિની સામે તમે આમ આમ દર્શન કરવા જાઓ ને, તોય તમારી આંખ બંધ થઈ જાય. એ મૂર્તિએ તમને એમ કહેતી હોય કે તારી અંદર જો, મારા સામું હું જોવો, મને તો તે બેહાડ્યો છે. એ એનું પ્રતીક છે. અહીંયા તમારા વિચાર સારા આવે એ વાત બરાબર છે, બાકી મંદિર તમને જીવાડે નહીં, મૂર્તિ તમને ન જીવાડે. તમારે જીવવા માટે તો તમારા જે 5 તત્વ છે ને, હવા તમને જીવાડે, પ્રકાશ તમને જીવાડે, પાણી તમને જીવાડે, અને પગે લાગવાની જરૂર તો એને છે. સવારમાં ઉઠીને હું તો એમ જ કહું છું કે આ 5 તત્વને તમે પગે લાગો ને, એ જ મોટા ભગવાન છે. 5 તત્વનો દે, તમે જુઓ 18 વણમાંથી માણા મરે ને એક જ શમશાનમાં લઈ જાય. હવે અહીંયા તમને કહું, શમશાનમાં કોઈ દી રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કે સારું આયા રેખ્યા બહુ ભેગી થઈ, ચાલો આને ખટારા ભરી પીને ઉપડાવો. આ જાય છે ક્યાં? ઈશ્વરની અલૌકિક રચના છે. તમે જુઓ, એક કોઈ પણ માણા એમ કહે કે ભાઈ મારે આપઘાત કરીને મરી જવું છે ને, આમ પાણીમાં પડે, એ પાણીમાં ધૂબકો મારી દે ને, એ ગમે એટલી મહેનત કરે ને તો પાણી ઉપર ન રહે, તળીએ જ જાય. અને એ તળીએ જ જાય અને એ એમાંથી જીવ નીકળી જાય, એટલે પાણી ન રાખે બાપુ, પાણી હોત ઉપર ઉપર કાઢી નાખે. વિચાર કરજો, હવે દેહનો વજન તો એવડો ને એવડો જ હોય તો પછી ઉપર કેમ આવે છે? આ વજનનો તળીએ કેમ નથી રહેતો? આ જો ઈશ્વરી રચના કેવી છે, જીવતા હોય ત્યાં સુધી તમે ગમે એટલા બાસકા ભરો તોય પાણી ઉપર ન રાખે, તમને તળીએ જ લઈ જાય. અને જીવ નીકળી જાય પછી પાણી તળીએ ન રાખે, પછી તમને બહાર જ કાઢી નાખે. આ ઈશ્વરી રચના છે, તમને ને મને સમજાય એવું નથી. એટલા માટે તમને ને મને કહે છે મહાપુરુષો, તમે તમારા માલિક કરજો. તમે તમને તમારી ઓળખાણ ન હોય ને મને મારી ઓળખાણ ન હોય તો પછી આનું શું કરવાનું? દેહ જે બન્યો છે ને, દેહની માલિકો આ તમને કહું, આ સાંડલા કરે છે, શું કામ કરે છે? અહીંયા જ બાપુ આખા શરીરનું વાયરિંગ અહીંયા જ આવે છે. મહાપુરુષો એટલા માટે કહે છે કે દેહની જે આખી રચના છે ને, એ બધી અહીંથી જ નક્કી થાય. કાંટો પગમાં વાગે ને અહીં ખબર પડે. પણ આના માટે તમારે સદગુરુનું શરણું જોવે, મા બાપની સેવા કરવી જોવે, અને કંઈક સત્યના માર્ગે હાલવું પડે, ન્યાય નીતિ ઉપર ઊભું રહેવું પડે, તો જ તમને તમારી રીતે તમને ખબર પડે. બાકી તો પછી આપણે આપણા મા બાપની સેવા ન કરી તો આપણી પ્રજા આપણી શું સેવા કરવાની? પછી આપણે રોદડા રોવાનો કોઈ અર્થ જ નથી. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ દુનિયામાં સુખી કોઈ છે જ નહીં. મને કે સુખી કોણ, કે તમને કંઈ લાગે છે? મેં કીધું સુખી મને લાગે, પણ હવે એ તો ભગવાનને દયા હોય તે હોય. તો મને કે કોણ? મેં કીધું ડૉક્ટરને આપણે ન ગોતવા પડે ને પોલીસવાળા આપણને ન ગોતે, ઈવડાય સુખી. એક લખવું હોય તો લખી લેજો કે ડૉક્ટર પાસે શરીર તમારું તંદુરસ્ત હોય ડૉક્ટર પાસે ન જવું પડે, અને કાળા ધોળા ન કરો તો પોલીસવાળા તમને ન ગોતે. આના જેવા કોઈ સુખી નથી અત્યારે. બાકી તો જો કીડીને કણને હાથીને મને 1000 હાથવાળો દીધા કરે છે, એમાં તમારે ને મારે કાંઈ, એમ આને આટલું આપ્યું ને એમ આટલું, આ કાગડાને નાખ્યું ને આ કૂતરાને નાખ્યું છે ને આ ગાયું નાખ, તમે મરી જાય તો આમ શું થાય? એટલે એવું કાંઈ છે નહીં. એ બધું કુદરત બધું હેન્ડલિંગ કરે છે. પણ તમને ને મને એક આવા જો ગ્રંથો આપ્યા હોય, રામાયણ ગીતા ભાગવત, તમે જુઓ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ એ તમને ને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે કે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, આ જોવું હોય તો એ કે રામાયણમાં જુઓ, અને રેડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. જો બે ગ્રંથો છે આ, તમે જુઓ મહાભારતમાં તમને કહું, કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ભાઈને 5 ગામ આપો, આમને ખાવું શું? તો દુર્યોધન કે ભાઈ હોના ના કાંઈ એની જેટલું નથી દેવું. તો કે તો બાસવું પડશે. એ બાજ્યા ને બધું જે થયું એ હસ્તિનાપુરની ગાદી પાંડવોએ લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા જેના ભેગા હતા એનો વિજય થયો, બધું વાત બરાબર. પણ હવે એમને બાપુ વિજયનો શોખ કેવો લાગ્યો? એ કે આ ભાઈઓને ને કાકાને બાપાને આ બધાને મારી અને હવે આ ગાદી આપણે ભોગવવાની? એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા, ઝઘડામાં હાથ થાય, માર ખાવતોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડનો માલિક રામ જેથી બાપુ વનમાં ગયો ને, તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ,
લખાણ એ કે હું 14 વર્ષ કાલ પૂરા થઈ જાય એનું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનો વહીવટ કરજે, પ્રજાનું ધ્યાન રાખજે અને હું કાલ વિયો આવીશ. અને પછી લક્ષ્મણ કહેશે, મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ જો બાપુ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, એક નોખી નોખી માયુના છોકરા હતા પણ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. નકે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે પણ એ ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી એટલે સ્વર્ગ કરતા સોહામણી હતી ભાઈ, અને બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. એમ મહાપુરુષો એટલે કહે છે કે તમારામાં મારામાં જેથી રામ વિયો જાય ને તેથી બાપુ અયોધ્યાનો કોઈ ધણી નહીં હોય. રામની ભેગા ને ભેગા બાપુ લક્ષ્મણ ગયા. તમે જો નોખી માયુના નગર, તમને કોઈ એક ભાઈ વનમાં વિયો જાય તો જલસા ન કરાય રાજમાં? પણ એ કે નહીં, મારો ભાઈ ને મારા ભાભી જો વનમાં જતા હોય તો આ વૈભવમાં મારથી ન રહેવાય. બીજી વાત, વનવાસ તો રામને હતો પણ સીતાજી નથી ગયા. સીતાજીને કોઈએ ન કીધું કે તમારે નથી જવું એમ. અને સીતાજી એમ કહે છે કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સુખમાં પતિને સાથ દેવો અને દુઃખમાં ન દેવો એ કોઈ દી શક્ય જ નથી. સીતાજીને બાપુ વનવાસ ન હોવા છતાંય બાપુ પતિના પગલે 14 વર્ષ સુધી બાપુ અહીંયા દુઃખી થયા. અને આજે લક્ષ્મણ રેખાની જે વાત છે, રાવણ જ્યારે હરણ કરી ગયો એ તમને ને મને સહન કરે છે કે દીકરાને લક્ષ્મણ રેખા હોય, બાપને હોય, વહુને હોય, દીકરીને હોય, માને હોય, લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. એટલે રાવણ મરી ગયા છે એવું ન વિચારે, રાવણ તો હજી રખડે છે. જ્યારે કોઈ લક્ષ્મણ રેખા જે ટપી જાય, બાપ જ્યારે દીકરાને બેફામ ગાળ્યું દેતો હોય કે અથવા તો દીકરો બાપનું અપમાન કરતો હોય તો સમજી લેજો કે આ લક્ષ્મણ રેખા એવું ટપી ગયા છે. માં જો બાપુ દીકરાને ઠીક પડે એમ કહેતા હોય કે વહુ હાઉ હાર અને કહેતા હોય, એક આપણી બેન હોય ને બેન જો આપણને અપમાન કરતી હોય તો સમજી લેવાનું કે આ બધા લક્ષ્મણ રેખા એવું ટેપેલા જ છે. આ રાવણની જ રાહ જોવે છે, બીજું કાંઈ છે નહીં. એટલે તમને ને મને શાસ્ત્રો છે ને સાન કરે છે કે આવા આવા મહાપુરુષો આટલું આટલું માથે વિપદ પડી તો હોય તમને ને મને કોઈને કંઈ જણાવ્યું નથી. અને રામાયણ તો ભાઈ રામાયણ છે, રામાયણ મને બહુ ગમે છે. રામચંદ્ર પરમાત્માએ જ્યારે આ હનુમાનજી મહારાજ પછી આ સીતાજીને જ્યારે ખબર લીધી લંકામાં જ્યાં કીધું કે સીતાજી ત્યાં છે, એટલે પછી આ શ્વેત બંધુ રામેશ્વરની સ્થાપના કરીને આ બધો પુલ બનાવીને લંકામાં જ્યારે ગયા, એટલે હવે આખું લશ્કર જોઈ અને વિભીષણે જોયું ને, એટલે વિભીષણને એમ થયું કે હજી એક વખત રાવણને સમજાવું, કારણ કે આ ખોટા વિનાશના પાયા છે, આ ઝઘડા શું કામ કરવા પડે. એટલે રાવણ પાસે વિભીષણ જાય છે અને કીધું એ કે આ રામ એમનું સૈન્ય લઈને આવ્યા છે અને આ શું કામ કરવું પડે, તમે સીતાજીને હોંપી દો ને ચરણે વ્યા જાઓ ને આ ખોટું બધું આપણો વિનાશ થઈ જાય છે ને ફલાણું છે ને ઢોકળું છે. એટલે રાવણે વિચાર કર્યો, જો આનું નામ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની વાત. રાવણે વિચાર કર્યો કે મારે રામના હાથે મરવું છે. જો આ રામાયણ છે ને કંઈક જુદી છે, દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે. રાવણે નક્કી કર્યું હતું કે રામ છે એ બ્રહ્મ છે અને એ મને મારે તો મને મુક્તિ મળે, એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને લાવવાનું કારણ આ જ હતું. અને સીતાજીને ઉપાડ્યા ને ત્યારે રાવણે માં કહીને ઉપાડ્યા છે. માને કોઈથી કોઈ પત્ની બનાવી ન શકે, દુનિયા ગમે એ બોલી નાખે. અને અશોક વનમાં રાખ્યા છે, અશોક વાટિકા જ્યાં હતી ને ત્યાં સીતાજીને રાખ્યા છે, પોતાના મેલે નથી લઈ ગયો. નકર વનમાંથી અશોક વાટિકામાં લઈ જવામાં જો રાવણને કોઈ ન રોકતું હોય તો અશોક વાટિકામાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત. પણ એને એની મુક્તિ મેળવવા માટે આ કર્યું હતું. અને એમાં જ્યારે વિભીષણ જ્યારે આ સલાહ દેવા આવ્યો ત્યારે રાવણને એમ થયું કે આને જો હું અત્યારે જાકારો દઉં ને તો આ રામ પાસે જવાનો અને મને નાભીમાં અમૃત છે ને આને એકને ખબર છે, રામ મને ગમે ત્યાં મારશે તો હું મરીશ નહીં, નાભીમાં બાણ મારશે ને તો હું મરીશ, આને હું જાકારો આપું ને તો આ રામ પાસે જ જાય. આનું નામ વીજળીના ચમકારે મોતી પરોવ્યું કહેવાય. એટલે વિભીષણે સલાહ આપી એટલે રાવણ કહે છે કે લંકાનો રાજા હું શું તું? એ કે એ તો તમે છો. તો કે મારે તારી સલાહની જરૂર નથી, હું તને મારું ને તો એમાં મારી બહાદુરી ન કહેવાય, બાકી તું આ લંકામાંથી ઉપડી જાય, મારે તારી જરૂર જ નથી. ત્યાંથી વિભીષણને કાઢ્યો, રામ પાસે આવ્યો અને રામને બધી વાત કરીને એની ભેગા રહ્યો. અને જ્યારે રામ રાવણનું યુદ્ધ ચાલુ થયું એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે પણ રાવણ પડતો નથી. વિભીષણ આમ રિયો રિયો વિચાર કરે છે, હારી બહુ કરી આ આપણે ગઈઠા કે ને કે ભાઈ કોઈ ન પોગે ને પોતાના પોગે, રામ રાવણને ન મારી હકત. આ આવું બધું સંતો કહે છે.
રાવણ આમ રહ્યો રહ્યો વિચાર કરે છે, કપાતર તું જ કહેવા જવાનો, નકે રામની તાકાત નથી કે મને મારી શકે, મને નાભીમાં અમર છે રામને ખબર નથી. એટલે રામે આમ વિભીક્ષણ આમ જોયું ને, એટલે વિભીક્ષણે કીધું આમ આમ હાથ કર્યો કે નાભી મારો, નકે નહીં મરે અહીંયા અમૃત છે. અને પછી ઠા ઠા ઠે કરતું બાણ ચડાવ્યું રામે ઓ ભાઈ, અને નાભીમાં માર્યું અને રાવણ પડ્યો. હવે આ રાવણ રામે માર્યો કહેવાય કે વિભીક્ષણ એ પોતાના જ કહેવાય ને, બીજું કોણ કહેવાય? આ વિભીક્ષણ ન કીધું હતો પતત જ નહીં. એ રાવણ પડ્યો અને રામ અને વિભીક્ષણ બે રાવણ પાસે આવ્યા, છેલ્લા શ્વાસ છે અને ઘડી બે ઘડીનો મહેમાન છે. અને બે જણા અહીંયા આવ્યા અને આમ ચાર નજર ભેગી થઈને, એટલે રાવણ મરક 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 દાંત કાઢે છે. રામ વિચાર કરે કે હરો હજી હજી આને તો કાંઈ મનમાં નથી, આનું મોત આવ્યું તો. રામે રાવણને કીધું શેના દાંત કાઢે છે? કે કાંઈ નહીં, હું દાંત તમારા કાઢું છું, કારણ કે આ તમે મોટું જબરદસ્ત કામ કર્યું એવું તમે કાંઈ માનતા નહીં. આ બધો પ્રોગ્રામ તો મેં જ બનાવ્યો હતો, કે તમે મને માર્યો છે એ કંઈ બહુ મોટું કામ કર્યું એવું નથી, પણ મને થોડીક શક્તિ આપો કે મારે તમને બે ત્રણ વસ્તુ બે ત્રણ વાતો પૂછવી છે, એનો મને જવાબ આપો. બાકી હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું અને મેં મરવા હાટું થઈને જ આ કર્યું હતું, અને હું મરું છું એની મને કોઈ ચિંતાય નથી, પણ હું તમને બે ત્રણ વાતો પૂછું એનો મને જવાબ આપો. તો કહે છે શું છે? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? રામ કહે છે ના. તો કે મારા જેટલી ભક્તિ તમારામાં ખરી? તો કે ના. તો કે મારા જેટલી શક્તિ? તો કે ના. તો રાવણ કહે છે કે મારા જેટલી ભક્તિ નથી, શક્તિ નથી ને સંપત્તિ નથી, તો પછી મારા ઘેરે હું હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામને ઘૂમરે નાખી દીધા ઓ ભાઈ વિભીક્ષણ રાવણે. એટલે કે ભાઈ મને આમાં કંઈ ઉતું નથી, કે તમારે અયોધ્યામાં તમારે બેહવાનું સિંહાસન કદાચ હોનાનું નહીં હોય, મારી લંકા આખી હોનાની છે, આટલી સંપત્તિ છે તમારી પાસે. એ કે ના નથી. તો કે શિવ ભોળાનાથની ભક્તિ મેં કરી એવી આખા વિશ્વમાં કોઈએ કરેલી ખરી? તો કે ના, આવી ભક્તિ કોઈએ કરી નથી. તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધતા હોય, પવન પાણી ભરે વા વાસીદુ કરે, ગણે ગાયું જારે, બ્રહ્મા ધોતિયા ધોવે, રવિ જેની રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, એની ક્યાં વાત કરો? અરે યમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય તો મારી રજા લેવા આવવું પડે, આ મારી શક્તિ કેટલી? આટલી શક્તિ છે કોઈની? રામ વિચાર કરે ખરો વાતે હાજી છે આની. તો કે હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, એનું શું કારણ છે? તો કે હવે તું કહે કે મને ખબર છે, તમને નથી ખબર, પણ હું તમને કહેવા એ માગું છું કે તમે જીતો છો અને હું હારું છું, મારું ઘર છે એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ન ખૂટ્યો હોત ને તો એવી આખી દુનિયામાં તાકાત નથી કોઈની કે રાવણને કોઈ મારી શકે. એટલે મારે તમને ભલામણ એ કરવાની છે કે અયોધ્યામાં તમે જાઓ અને અયોધ્યાના તમે રાજા બનો, તો તમે મારા વતી હું તમને હાથ જોડીને એક અરજ કરું છું કે એટલી મારા વતી તમે વિનંતી કરી અને જગતને પ્રચાર કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે. જો મારો ભાઈનો વિખવાદ થાય ને આટલી સંપત્તિ ઉડી જતી હોય તો બાપુ આપણા સાપરા સાંજે ન ઉડી જાય, પણ ભાઈઓ હારે જ મેળ નથી હોતો. આપણે આમ જોઈએ આખી દુનિયામાં આપણે ગામ ધુમાડા બંધ દેતા હોય પણ હગા ભાઈઓ ન હોય, ત્યાં આપણને એમ થાય સારું મારા બેટે એક જો પોતાના જ પોતાને નડતા હોય તો પછી બીજાની શું વાત કરીએ રામ. એટલે રામાયણ ગીતા ભાગવત તમારી ને મારી સામે જે ગ્રંથો છે એનો જો આધાર આપણે લઈ લઈને તોય બાપુ જીવનમાં કંઈક જીવવાનો રાહ મળી જાય. પણ હવે આપણને એમ થાય છે કે આવું કાંઈ છે નહીં, આવી બધી આમ છે ને તેમ છે ને, કાંઈ વાતમાં કંઈ છે નહીં, એટલે માણા ગમે એ માર્ગે ચડી જાય ને પૈસા હાટું બાપા ખોટું કરે છે. ને હું તમને મારી એક જ વાત કરું કે મેં 20-22 વર્ષ ખટારો આંક્યો, હું આખી દુનિયા રખડીને બેઠો છું, પણ હજી મેં મારો દેહ નથી અભડાયો. બાપુ સિદ્ધાંત તો કંઈક જીવનનો હોવો જોઈએ. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો કે પરમાટી ખાધી હતી, લાવો મારી પાસે 5 લાખની શરત મારીને હું તમને શોક કરી દઉં, એમ જીવનનો કંઈક સિદ્ધાંત જોવે કે મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. અરે કંઈક સિદ્ધાંતથી જીવો, બાકી મરવાનું જીવવાનું એ બધું એના હાથની વાત છે. બાકી રહ્યો બાપુ આમ પછી કોઈ સમાજ હોય, હું એવું નથી કહેતો દરબાર જ, કોઈ બી સમાજ હોય. અરે ઘણાય નથી કહેતા અરે તારું કામ ન કરી દઉં તો હું કોળી નહીં, તારું કામ ન કરી દઉં તો હું ભરવાડ નહીં, તારું કામ ન કરી દઉં તો હું હરિજન નહીં. બાપુ એવી ખુમારી હોવી જોઈએ આપણી જાતની, આપણને ખુમારી હોવી જોઈએ. પણ આ તો તમે જુઓ ને તો આમ કોકનું પડાવી લેવાની જ વાત, કોકને લઈ લેવાની જ વાત નાના ઘરમાં. અરે આ તમે આપણે જોઈ
ગમે એના બાપુ દીકરી ઉપાડી જાય, ગમે એને મારી નાખે, ગમે એના કટકા કરી નાખે, ગમે એના ઘરમાં પડીને ગમે એ લઈ લેવાનું, અરે આ તે કોઈ રીત છે? અને અને લઈ જઈને બાપુ ભેગું ભેગું આવવાની કાંઈ વ્યવસ્થા નથી, પછી આ લઈ જઈને કરવાનું શું?